મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન જેનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગયા ક્લાસમાં એકમ નંબર 4 નો અભ્યાસ કરી ગયા હતા જેમાં મધ્યયુગના સ્થાપત્યો તો આજે આપણે ચેપ્ટર નંબર 5 જેનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 5 છે જે શરૂ કરતા પહેલા હું તમને કેટલાક એવા પ્રશ્ન પૂછીશ તમારે તેના જવાબ આપવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપના રાજ્યનું નામ શું છે બોલો જોઈએ આપના રાજ્યનું નામ ગુજરાત છે બરાબર ને હવે તમને બીજો પ્રશ્ન પૂછું કે આપના દેશનું નામ શું છે આપણ તમને બધાને આવડતો હશે પ્રશ્ન કે આપણા દેશનું નામ ભારત છે તો આજે આપણે અહીંયા આવો જ એક વાર આપણો દેશ જેનું નામ ભારત તેનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 5માં પણ સામાન્ય જ્ઞાન વિષયમાં આપણા રાજ્યનો પરિચય સંપૂર્ણપણે ભણીને આવ્યા છો તો હવે આપણે કયા ધોરણમાં આવ્યા છીએ છઠ્ઠા ધોરણમાં આવી ગયા છીએ તો આજે આપણે હવે આપણા સાનો અભ્યાસ કરીશું આપણા દેશ વિશેનો કારણ કે તમે 5માં ધોરણ આપણા રાજ્ય ગુજરાત વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરી ગયા છો તો હવે આપણે આગળનું સ્ટેપ એટલે કે આપણા ભારત દેશનો અભ્યાસ કરીશું તો અહીં આપણને ચોપડીમાં પેજ નંબર 13 અને 14 પર તમને કેટલાક એવા શું આપ્યા છે વિધાનો આપ્યા છે તો આ વિધાનો તમને કેવા આપ્યા છે અધૂરા આપ્યા છે જેને આપણે શું કરવાનું છે પૂર્ણ કરવાના છે તો તમને ઉપર એક બોક્સમાં ખાલી એટલે કે એમના પૂર્ણ કરવાના વિધાનો ઉપર આપી દીધા છે અને નીચે તમને ખાલી જગ્યા રાખીને આપ્યા છે તો તેમાં આપણે સાચું વિધાન સાચો શબ્દ જોઈને લખવાનો છે તો જે આપણે આજે શીખી લઈશું તો અહીંયા પ્રથમ નંબરમાં છે કે સૌથી ઊંચું શિખર હવે આપણે અહીંયા આપણે સમજી લેવાનું કે સૌથી ઊંચું સૌથી મોટું સૌથી નાનું લાંબુ ટૂંકું આ બધું શાનું છે આપણા ભારત દેશનું છે જ્યારે તમે 5માં ધોરણમાં શાનું શીખી ગયા હતા ગુજરાત રાજ્યનું જેમ અહીંયા આપણા ભારત દેશની દરેક એવું નાનું મોટું લાંબુ ટૂંકું એવું આપ્યું છે એવી રીતે આપણને 5માં ધોરણમાં રાજ્યનું પણ આપ્યું હતું તો તે તમે ભણી ગયા છો તો હવે આપણે આ ભારત દેશનો અભ્યાસ કરવાનો છે સૌથી ઊંચું શિખર આપણા ભારત દેશનું જે સૌથી ઊંચું શિખર કયું છે એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં એ વિધાન લખીશું તો કાંચનજંઘા આપણે શું લખીશું કાંચનજંઘા તો અહીંયા આપણે એવું સમજવાનું કે આપણા ભારત દેશનું સૌથી ઊંચું શિખર કાંચનજંઘા છે બરાબર આપણે અહીંયા છે લખી દઈશું હવે બીજા નંબરમાં જોઈશું તો સૌથી મોટું રણ આપણા ભારત દેશનું સૌથી મોટું રણ તો કયું રણ આવશે જે થરનું રણ તો અહીંયા આપણે લખવાનું તમને ઉપર આપ્યું છે ઓપ્શનમાં તો આપણે તેનું નામ લખીશું થર ધોરણ બરાબર હવે આગળનો પ્રશ્ન જોઈશું કે સૌથી લાંબી નદી આપણા ભારત દેશની સૌથી લાંબી નદી તો કઈ આવશે ગંગા અને જ્યારે આપણા ગુજરાતની સૌથી લાંબી નદી હોય તો તેમાં આપણે શું લખીએ સાબરમતી નદી તો અહીંયા આપણે લખીશું ગંગા નદી છે બરાબર ને હવે આપણે આગળ જોઈશું કે
વિદ્યાર્થી મિત્રો આ લોસી નરમ છે જે આપણા ભારત દેશની અંદર મેઘાલય રાજ્યમાં આવેલું છે અને આ લોસી નરમમાં આવેલા ચેરાપુંજીમાં સૌથી વધારેમાં વધારે વરસાદ પડે છે તો અહીંયા આપણે લખીશું લોસી નરમ દક્ષિણ દિશાએ આવેલું રાજ્ય જે કેરળ
कई राज्य छे केरल तो અહીંયા આપણે કેટલી લેવી કેટલા કેવા વિધાનો પૂર્ણ કરી દીધા છે તો ફરી ત્યાં એકવાર આપણે જોઈ લઈશું કે સૌથી ઊંચું શિખર તો કાંચનજંઘા છે સૌથી મોટું રણ તો થરનું રણ છે સૌથી લાંબી નદી ગંગા નદી છે સૌથી મોટું તાજા પાણીનું સરોવર જે ઉલર સરોવર છે સૌથી મોટો મૃત ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ તો સુંદરવન સૌથી ઊંચો પાણીનો ધોધ તો કુંજીગલ ધોધ સરેરાશ સૌથી વધારે વરસાદ મોસી નરમમાં પડે છે અરબ સાગરને મળતી સૌથી લાંબી નદી તો નર્મદા નદી સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો સિક્કિમ સૌથી મોટું રાજ્ય જે વિસ્તારની દ્રષ્ટિએ તો રાજસ્થાન અને સૌથી નાનું રાજ્ય ગોવા સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુ સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય તો પશ્ચિમ બંગાળ અને સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ તો લક્ષદ્વીપ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય જે કેરળ ચાલો હવે આપણે ફરી પાછા બીજા એવા કેટલાક વિધાનો આપ્યા છે તેને જોઈશું તેમાં સૌથી મોટું બંદર ખાલી જગ્યા છે અહીંયા આપણે સૌથી મોટું બંદર જે ભારતનું સૌથી મોટું બંદર તો આપણે અહીંયા શું લખીશું મુંબઈ મુંબઈ છે ભારતનું સૌથી મોટું બંદર મુંબઈ છે પછી સૌથી વ્યસ્ત હવાઈ મથક અહીંયા આપણને સૌથી વ્યસ્ત એટલે કે અવર જવર ખૂબ જ એવી ભીડ સૌથી વ્યસ્ત રહેતું બંદર તો ઇન્દિરા ગાંધી હવાઈ મથક સોરી મથક સૌથી વ્યસ્ત હવાઈ મથક તો ઇન્દિરા ગાંધી હવાઈ મથક ઇન્દિરા ગાંધી હવાઈ મથક છે હવે આગળ જોઈશું કે સૌથી ઊંચો બંધ ભારતનો સૌથી ઊંચો બંધ જે તેહરી બંધ અહીંયા કયો બંધ આવશે તેહરી બંધ જે તેહરી બંધ છે
44 છે અને જે ક્યાં આવેલો છે ક્યાંથી ક્યાં તો શ્રીનગર થી કન્યાકુમારી શ્રીનગર જે ક્યાં આવેલું છે જે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર થી કન્યાકુમારી છે ઉત્તર થી દક્ષિણ શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં છે અને કન્યાકુમારી એટલે કે આપણો દક્ષિણ છેડો જ્યાં સુધીનો જે ધોરીમાર્ગ છે નંબર કયો છે 44 સૌથી મોટો લાંબો સડક માર્ગ સૌથી લાંબી કેનાલ એટલે કે સૌથી લાંબી નહેર જે નહેર કઈ છે ઇન્દિરા ગાંધી કેનાલ ઇન્દિરા ગાંધી નહેર અથવા તો ઇન્દિરા ગાંધી કેનાલ જે પંજાબ જે પંજાબ અને રાજસ્થાનમાં આવેલી છે હવે આપણે આગળના વિધાનો જોઈશું સૌથી મોટું રેલગાડીના એન્જિનનું કાર્યક્ષેત્ર હવે અહીંયા આપણને કેટલા કેવા માર કાર્યક્ષેત્ર જેવું વિધાનો પૂછ્યા છે તો અહીંયા આપણે સૌથી મોટું રેલગાડીનું એન્જિનનું કાર્યક્ષેત્ર ખાલી જગ્યા આવેલું છે તો એમાં આપણે લખીશું ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ
અને આ કપૂરથલા છે જે પંજાબ રાજ્યમાં આવેલું છે. હવે આપણે આગળ જોઈશું સૌથી પહેલી આંતરિક પ્રવાસી હવાઈ મુસાફરી ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ હતી. તો તેમાં આંતરિક હવાઈ મુસાફરી જે જોઈએ તો કરાંથી શું આવશે કરાચી અને બીજું જોઈએ તો મુંબઈ વચ્ચે શરૂ થઈ હતી. હવે આગળનો પ્રશ્ન જોઈશું કે દેશની સૌથી પહેલી એરલાઇન ખાલી જગ્યા હતી. હવે અહીંયા આપણે એરલાઇન પૂછે છે તો તેમાં આપણે શું લખીશું